विद्यार्थी मित्रों प्रश्न नंबर पेपर सेट नो प्रश्न नंबर 54 जे आपने डिस्प्ले ऊपर में रखो छे आपणो अंतिम प्रश्न छे पेपर सेट नो 54मो प्रश्न फरजियात छे आपणे पहेला ज प्रस्ता करी आ चार गुण नो प्रश्न छे नक्शो तमने व्यवस्थित आवडतो होय तो चार गुण तमने अहींया रोकड़ा मळे छे अहींया आपणने आपेलो जे नक्शो छे ने सेम वस्तु आपणने हवे रेखांकित नक्शो मळे छे बोर्ड नी अंदर के एमां बोर्ड नी बोर्डरो आपेली होय छे बरोबर अहींया मारी सामे मारी पासे रहेलो नक्शो छे एमां बोर्डर नथी परंतु आपणे नेक्स्ट पेपर सोल्यूशन मां एवो नक्शो मूकशुं के जेमां बोर्डर होय એટલે રાજ્યો અંકિત કરેલા હોય એવી રીતનો નકશો પૂછશે તમને સામાજિક વિજ્ઞાનના પેપરનો સપ્લિમેન્ટરીનું 23 નંબરનું પાનું હોય ને જે એની ઉપર નકશો સપ્લિમેન્ટરીના પેજમાં જ દોરેલો હોય છે તમને બોર્ડની પરીક્ષામાં અલગથી નકશો આપવામાં આવતો નથી એટલે સામાજિક વિજ્ઞાનની જે સપ્લિમેન્ટરી હોય છે એનું 23મું પાનું 24 પાનાની સપ્લિમેન્ટરી હોય એ નકશો દોરેલો હશે ને રેખાંકિત હશે આપણને પૂછાયેલા સ્થળોમાં સૌથી પહેલું સ્થળ છે કાળી જમીન જે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોની અંદર જમીનના 8 પ્રકારો IUCN એ આપ્યા છે એમાંની એક જમીન એટલે કાળી જમીન ક્યાં દર્શાવશું આપણે તો કે મહારાષ્ટ્રમાં પહેલા આપણને મહારાષ્ટ્ર કે એવું જે ખબર હોય જોઈ અહીંયા ક્રમ આપીએ તો જમ્મુ કાશ્મીર બરોબર અહીંયા આપણે જમ્મુ કાશ્મીર આવશે અહીંયા પંજાબ આવશે અહીંયા હરિયાણા આવશે અહીંયા રાજસ્થાન આવશે અહીંયા ગુજરાત આવશે અહીંયા મહારાષ્ટ્ર આવશે અહીંયા ગોવા આવશે અહીંયા કર્ણાટક આવશે અહીંયા કેરળ આવશે અહીંયા તમિલનાડુ આવશે આંધ્રપ્રદેશ તેલંગાણા બરોબર ઓરિસ્સા આવશે પશ્ચિમ બંગાળ આવશે અહીંયા અસમ આવશે નીચે મેઘાલય આવશે અરુણાચલ પ્રદેશ આવશે નાગાલેન્ડ આવશે હું બધા સ્થળો કહી દઉં છું એકવાર ત્યાર પછી મણિપુર આવશે મિઝોરમ આવશે ત્રિપુરા આવશે સિક્કિમ આવશે બિહાર આવશે અહીંયા ઝારખંડ આવશે અહીંયા મધ્યપ્રદેશ આવશે અહીંયા છત્તીસગઢ આવશે અહીંયા ઉત્તર પ્રદેશ આવશે અહીંયા ઉત્તરાંચલ આવશે હિમાચલ પ્રદેશ આવશે અને અહીંયા એક રાજ્ય આપણું આવશે દિલ્હી આ આપણા 30 રાજ્યો બરોબર વગર રેખાંકિત મેં પણ તમને નકશો અહીંયા હું બતાવું છું કે આ રીતના પ્લેસ આ જગ્યાએ આવશે બરોબર ચાલો હવે આપણને પૂછાડું છે કાળી જમીન તો આપણને મહારાષ્ટ્રમાં દર્શાવવાનું છે આપણે કાળી જમીન છે મહારાષ્ટ્રમાં છે મધ્યપ્રદેશમાં છે અને ગુજરાતના અમુક ભાગોમાં છે પરંતુ વધુમાં વધુ મહારાષ્ટ્રમાં છે એટલે કાળી જમીન માટે પહેલા તો આપણે એક સંજ્ઞા કરવી પડશે ચલો અહીંયા પહેલા તો તમારે શું કરવાનું છે નકશાની અંદર સૌથી પહેલા સ્કેલ અને પેન્સિલના ઉપયોગથી એક સરસ મજાની સંજ્ઞા સૂચિ દોરવી પડશે જો મિત્રો સંજ્ઞા સૂચિનો એક માર્ક હોય છે સંજ્ઞા સૂચિ ફરજિયાત હોય છે એટલે સૌથી પહેલું કામ આપણું રહેશે સંજ્ઞા સૂચિ દોરો અહીંયા તમે સ્કેલનો ઉપયોગથી વ્યવસ્થિત રીતે એક સંજ્ઞા સૂચિ દોરો છો બરોબર એને ટાઇટલ આપો છો સંજ્ઞા સૂચિ નીચે આપણે આપશું ક્રમ પછી આવશે સૂચિ અને પછી આવશે સંજ્ઞા ધ્યાન આપજો આ ફરજિયાત છે અહીંયા ક્રમ સંજ્ઞા અને સૂચિ તો સંજ્ઞા સૂચિને બદલે સૂચિ સંજ્ઞા થઈ ગયું નીચે ક્રમ કેટલા તો કે ફિક્સ છે 1 2 3 4 પહેલો ક્રમ કયો તો કે લખવાનો અહીંયા કાળી જમીન હવે એના માટેની એક સંજ્ઞા હું દર્શાવું તો મારે એક સંજ્ઞા દર્શાવી છે આ રીતની સંજ્ઞા કરી નાખું છું કાળી જમીન આ રીતે દર્શાવી હવે મારે દર્શાવવાની છે ક્યાં તો કે અહીંયા આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્ર રાજ્ય આપણું અંકિત થયેલું હોય તો એની અંદર હું આ રીતે સંજ્ઞા દોરી શકું છું અને ત્યાં એરો મારીને લખવાનું કાળી જમીન તમારા નકશામાં રાજ્ય દોરેલા જ હશે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં આપણે એવો જ નકશો રાખી દેશું સીધો બીજું છે કાજીરંગા જે અસમમાં આવશે અસમ રાજ્ય અહીંયા આવશે પહેલાં તો આપણે રાજ્યની ખબર હોવી જોઈએ બરોબર અને એના માટેની સંજ્ઞા હું રાખું છું અહીંયા હું અલગથી કરું છું માનો કે એક આવું ટ્રાયેંગલ રાખું છું બરોબર અથવા તો ચાલો આપણે એક વર્તુળ રાખીએ છીએ ચાલો અને એની અંદર એક સર બીજું ટપકું કરી નાખું છું આ રીતની સંજ્ઞા મારે અહીંયા દર્શાવવાની છે અહીંયા આ અસમ રાજ્ય છે અને ત્યાં લખવાનું છે મારે કાજીરંગા આ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાર પછી જે શેરડી ઉત્પાદન કરતું આપણે ઉત્તર પ્રદેશ લખવાનું છે ઉત્તર પ્રદેશ અહીંયા ઉત્તર પ્રદેશ આવશે તો મારે ત્યાં એવી સંજ્ઞા દોરવાની છે જેનો આકાર જેનો શેપ હું શેરડી જેવો કરી નાખીશ બરોબર આ રીતે આપણે શેરડી અહીંયા લખી નાખવાનું શેરડી એનું ઉત્પાદન કરતું રાજ્ય કયું આવ્યું યુપી તમારે રાજ્યનો ઉલ્લેખ નથી કરવાનો એ તો નકશો જોવાવાળાને કરવાનો છે અને લાસ્ટ છે રાસાયણિક ખાતરનું ઉત્પાદન તો આપણે બિહાર રાજ્યમાં આવવું પડશે
અહીંયા બી આર આવશે, યાદ રાખજો. અને અહીંયા આપણે કોઈ એક એવી સંજ્ઞા લઈ લઈએ જે આવેલી નથી અત્યાર સુધી એવી, તો આ રીતની એક સંજ્ઞા હું અહીંયા કરું છું. મિત્રો અહીંયા પણ સંજ્ઞા કરવી ફરજિયાત છે, ચારે ચાર હું નથી કરતો, તમારે કરવાની છે. સ્થળ લખવાનું, સામે સંજ્ઞા લખવાની છે, અને એ જ સંજ્ઞા પછી અહીંયા. અને અહીંયા મેં દર્શાવ્યું એ બિહારનું સિંદરી છે, જ્યાં રાસાયણિક ખાતર ઉદ્યોગ સૌ પ્રથમ શરૂ થયો હતો એ બિહાર. અહીંયા આ પ્રકારે તમે નકશો ફિલઅપ કરશો એટલે તમને ચારે ચાર ગુણ પૂરેપૂરા મળશે. પણ પહેલાં તમારે નકશાના સ્થળો છે એ કયું સ્થળ ક્યાં રાજ્યમાં આવેલું છે, કયો પાક ક્યાં થાય છે, કઈ જમીન ક્યાં આવેલી છે, કયું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, પાકું કરવું પડશે વ્યવસ્થિત આખી યાદીને, પછી તમે નકશો દર્શાવી શકશો. અહીંયા આપણો પેપર સેટ નંબર એક આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ એક નવા પેપર સેટ સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.